बिटकॉइन मामले एक महत्वपूर्ण समाचार की जो बात करवामां आवे तो मेडिकल चेकअप माटे सिविल हॉस्पिटल में पालड़िया ने लई जवाया छे। बिटकॉइन मामला में किरीट पालड़िया की जो धरपकड़ करवामां आवी छे ते मामले जे अपडेट मळी रह्या छे तेनी जो बात करवामां आवे तो किरीट पालड़िया ने गांधीनगर सिविल हॉस्पिटल में लावामां आव्या छे। मेडिकल चेकअप माटे हॉस्पिटल में लावामां आव्या छे। महत्वपूर्ण छे के बिटकॉइन मामलो जे घणो चर्चास्पद छे जेमां मास्टरमाइंड ने धरपकड़ करी लेवाई छे। सिविल में पालड़िया नो चेकअप अत्यारे हाथ धरवामां आव्युं छे। गांधीनगर सिविल हॉस्पिटल में मेडिकल चेकअप माटे किरीट पालड़िया ने लवाया छे। अपने जणावी दीए बिटकॉइन मामले अवनवा खुलासाओ सामे थई रह्या छे। जेटला आरोपीओ जेटला लोकोनी संडोवणी छे आ तमाम लोकोनी धरपकड़ पण करी लेवामां आवी छे। हजी पण जे लोको शंकाना दायरामां छे तेओनी पण पूछपरछ हाथ धरवामां आवशे। त्यारे मेडिकल चेकअप माटे अत्यारे तो सिविल हॉस्पिटल में पालड़िया ने लावामां आव्या छे। किरीट पालड़िया जेनी धरपकड़ थई चूकी छे अने किरीट पालड़िया आ समग्र बिटकॉइन ट्रांसफर मामले मास्टरमाइंड होवानी वात बहार आवी छे। तो किरीट पालड़िया ने बिटकॉइन मामला में सिविल खाते लई जवाया छे। उदय रंजन अमारा संवाददाता फोन लाइन पर जोड़ाई गया छे। उदय शू अपडेट मळी रही छे ज्यारे के पालड़िया ने अत्यारे मेडिकल चेकअप माटे सिविल लई जवाया छे गांधीनगर नी। બિટકોઈન કેસની અંદર મુખ્ય સૂત્રધાર અને માસ્ટર માઇન્ડ તરીકે કિરીટ પાલડીયાનું નામ સામે આવ્યું છે। નામ સામે અને પુરાવા સામે આવતાની સાથે જ ગુજરાત સીઆઈડીએ કિરીટ પાલડીયાની ધરપકડ કરી લીધી છે। ધરપકડ કરી આ 24 કલાકની અંદર મેડિકલ રિપોર્ટ એક કરાવવાનો હોય અને ત્યારબાદ એને કોર્ટની અંદર રજૂ કરવાના હોય તો મેડિકલ રિપોર્ટ કરાવ્યા બાદ એને મેડિકલમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને સીઆઈડી દ્વારા 14 દિવસ સુધીની રિમાન્ડની માંગણી કરવામાં આવશે। એક રિમાન્ડના ગ્રાઉન્ડો તૈયાર કરવામાં આવ્યો છે સીઆઈડી તરફથી। એ તમામ ગ્રાઉન્ડો જજ સમક્ષ મૂકવામાં આવશે। એ આધારે જજ પણ કેટલા દિવસના રિમાન્ડ આપવા એ નક્કી કરશે અને સાંજ સુધીમાં કેટલા દિવસના રિમાન્ડ મળે છે એના વિશેની પણ જાણકારી આપણને મળી જશે। બિલકુલ ઉદય, માહિતી માટે આપનો આભાર। તો બિટકોઈન મામલામાં કિરીટ પાલડિયાની જે ધરપકડ થઈ છે હાલ તો તેઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। મેડિકલ ચેકઅપ તેઓનું કરવામાં આવશે। હવે રિમાન્ડ માટેની પણ તજવીજ હાથ ધરાશે। તો પાલડિયાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ બિટકોઈન મામલામાં વાત એ છે કે જે લોકોની સંડોવણી હોવાની જે ધારણા છે તેઓની પણ પૂછપરછ કરવામાં આવશે। નલિન કોટડિયાને પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે, એટલે કે તમામ લોકો પર અત્યારે તપાસનો રેલો જાય તેવી પૂરેપૂરી શક્યતા જોવામાં આવી રહી છે। ત્યારે આ કેસનો જે માસ્ટરમાઇન્ડ છે કિરીટ પાલડિયા તેની ધરપકડ થઈ ચૂકી છે અને હવે તેને હાલ તો મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા છે ગાંધીનગર ખાતે। કિંજલ મિશ્રા અમારા સંવાદદાતા ફોન લાઈન પર છે। કિંજલ, બિટકોઈન મામલામાં રોજ નીત નવા ખુલાસાઓ, રોજ ચર્ચાસ્પદ આ કેસ જેમાં હવે માસ્ટરમાઇન્ડની પણ ધરપકડ કરવામાં આવી છે, આ કેસનો નવો વળાંક શું દેખાઈ રહ્યો છે? ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલમાં જે માસ્ટરમાઇન્ડ કરવામાં આવી રહ્યા છે બિટકોઈન કેસમાં એવા કિરીટ પાલડિયાને સિવિલ ગાંધીનગરમાં લાવવામાં આવ્યા છે। જે રૂમ નંબર 33માં સિવિલ હોસ્પિટલમાં તેમનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને અહીંયાના જે મેડિકલ ટેસ્ટ છે મેડિકલ ટેસ્ટ બાદ હવે તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને બિટકોઈનનો જે મામલો છે તે છેલ્લા 15 દિવસથી ચર્ચામાં આવે છે, એવું થવા પ્રાપ્ત થઈ રહ્યા છે। આજે કિરીટ પાલડિયાની જે રીતે ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ હવે તેની જે આગળની પ્રોસીજર છે તે ચાલુ કરી છે। એક માહિતી પ્રમાણે નલિન કોટડિયાને પણ સમન્સ પાઠવવામાં આવ્યાની વાત છે, પરંતુ સુધી નલિન કોટડિયા પોલીસ સમક્ષ હાજર થયા નથી, પરંતુ કિરીટ પાલડિયા જે માસ્ટર માઇન્ડ ગણાય છે તેમની પોલીસે ધરપકડ કરી છે અને હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે। બિલકુલ કિંજલ, માહિતી માટે આપનો આભાર। તો બિટકોઈન મામલામાં કિરીટ પાલડિયાની ધરપકડ થઈ ચૂકી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ઝી 24 કલાકની સ્ક્રીન પર જોઈ શકો છો। ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને લાવવામાં આવ્યા છે, મેડિકલ ચેકઅપ કરવામાં આવશે। મહત્વપૂર્ણ બાબત છે કે જેમ જેમ ધરપકડનો સિલસિલો આગળ વધી રહ્યો છે તેમ તેમ ખુલાસાઓ પણ નવા નવા થઈ રહ્યા છે।